દેશવાસીઓને એટલું જ કહેવા માંગુ છું કે દિલ્હીની સડકો ઉપર જયારે 750 ખેડૂતોએ બલિદાન આપ્યા, શહાદત આપ્યા, ત્યારે જે પ્રધાનમંત્રી એ દિલ્હીના ખેડૂતોની શહાદતના મુદ્દે એક શબ્દ બોલ્યા નથી. તમે મતદાન કરવા જાઓ ત્યારે આ વાત તમે યાદ કરજો. આ એકમાત્ર સરકાર છે દુનિયાની, એકમાત્ર સરકાર જેણે આંદોલન કરનારા ખેડૂતોને નક્સલવાદી કહ્યા, ખાલિસ્તાની કહ્યા, આતંકવાદી કહ્યા. બટન દબાવવા જાઓ ત્યારે તમે આ વાતને યાદ કરજો. ઉત્તર પ્રદેશના મંત્રી અજય કુમાર ટેણીના દીકરાએ ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી એમને ચકડી નાખી, એમના ખૂન કરી નાખ્યા. એવી આ ખેડૂતોની હત્યારી સરકારને જ્યારે મતદાન કરવા જાઓ એ દિવસે તમે બરાબર યાદ કરજો. સાથીઓ, જેવી ચૂંટણી આવે ત્યારે આ લોકો મંદિર, મસ્જિદ, હિન્દુ, મુસ્લિમ, ભારત, પાકિસ્તાન આ 6 શબ્દો સિવાય નરેન્દ્રભાઈ અને ભાજપની સરકારને બીજું કોઈ યાદ આવતું નથી. આપ સૌને કહેવા આવ્યો છું કે કોંગ્રેસનું સૂત્ર હતું સ્વતંત્રતા આંદોલન દરમિયાન કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાઈ. આ દેશ એ તમામ જાતિ અને ધર્મના લોકો છે અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબનું બંધારણ પણ એ સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. અને એટલા માટે જ આરએસએસ અને બીજેપીના લોકો બેચેન બન્યા છે કે ગમે તે કરીને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવામાં આવે. તો આપણે પણ બનાસકાંઠા અને પાટણની ધરતી પરથી, ઉત્તર ગુજરાતની ધરતી પરથી સંકલ્પ કરીએ, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો સંકલ્પ કરીએ કે જૂનના પહેલા અઠવાડિયામાં સાબરકાંઠાથી ચૂંટણી લડતા તુષારભાઈ ચૌધરી, બનાસકાંઠાથી ચૂંટણી લડતા ગેણીબેન ઠાકોર અને પાટણની ધરાવડા મારા સાથી ચંદનજી ઠાકોરનો જૂનના પહેલા સપ્તાહમાં ગુલાલ ઉડવાનો છે, એમનો ગુલાલ ઉડવાનો છે. સાથીઓ, જેવી ચૂંટણી આવે એમને મોદી સાહેબને મંગળસૂત્ર યાદ આવ્યું. 750 ખેડૂતોની જે બહેનો, એમના પરિવારની જે બહેનો અને માતાઓ વિધવા થઈ ત્યારે મોદી સાહેબને કોઈ મંગળસૂત્ર યાદ ના આવ્યા. કોરોનાની અંદર હજારો શ્રમિકોના મોત થયા ત્યારે અમને કોઈ મંગળસૂત્ર યાદ ના આવ્યા. મુદ્દો એ બેરોજગારી છે, મોંઘાઈ છે, આ દેશમાં ચાલી રહેલી કોર્પોરેટ લૂંટ છે, ઉત્તર ગુજરાતમાં ઊંડા ગયેલા એ પાણીના તળ છે, મારા વડગામના મુક્તેશ્વર ને કર્માવત તળાવમાં નર્મદાના નીર નથી પહોંચતા, આ અસલી મુદ્દો છે. આ અસલી મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ થવા દેતા નહીં. જે લોકો મંગળસૂત્રની વાત કરે છે એમને બહેનો માટે કેટલો પ્રેમ છે એ પુરુષોત્તમ રૂપાલા જોડીથી આપણને ખબર પડી. પણ પુરુષોત્તમ રૂપાલાએ જે અપમાન કર્યું એ ક્ષત્રિય સમાજની બહેનોનું નહીં, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ બહેનો અને માતાઓનું અપમાન કર્યું છે. કદાચ રાષ્ટ્રકવિ દિનકરે આજ પુરુષોત્તમ રૂપાલા માટે લખ્યું છે કે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. આ લોકો એમનો વિવેક ગુમાવી બેઠા છે ત્યારે સર્વ સમાજના લોકો પોતાની એકતાને મજબૂત રાખે. મને પાક્કી ખાતરી છે કે પાટણની અંદર ચંદનજીનો ગુલાલ ઉડશે. અને દલિત સમાજના સાથીઓને મારી વાણીને વિરામ આપતા પહેલા 3 ચેતવણી આપવા માંગુ છું, ખાસ યાદ રાખજો. 1, આરએસએસ અને બીજેપી એ સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે, મારી વાત યાદ રાખજો. 2, આરએસએસ અને બીજેપી એ સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. આરએસએસ અને બીજેપી એ સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તો આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને બળદારી અનામત અને જાતિ જનગણનાનો છે. આ તમામ મુદ્દાનો વિચાર કરી તમારા દીકરાએ અહીંયાથી લોકસભાનું ફોર્મ ભર્યું હોય અને અહીંના યુવાનો અને દલિત સમાજના લોકો કેટલા વોટ આપે એનાથી પણ વધારે વોટ મારા ભાઈ, મારા સાથી ચંદનજી ઠાકોરને મળવા જોઈએ. અહીં ચંદનજી ઠાકોર છે, જ્યારે કોરોનાના સમયમાં હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા, જય શ્રી રામ બોલતા, ભાજપના પેશ પ્રમુખ તરીકે કામ કરતા લોકોને પણ ઓક્સિજનનું ટીપુ સરકાર નહોતી આપતી ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના 1,07,000 લોકોને જમાડ્યા છે, કરોડ રૂપિયા ખર્ચીને લોકોને ઓક્સિજન પ્રોવાઈડ કર્યું છે. આ એ ચંદનજી ઠાકોર છે. આવા ચંદનજી ઠાકોર એ દિલ્હીની પાર્લામેન્ટમાં બેસે તો તમારા મારા ગરીબોના, વંચિતોના, પીડિતોના અવાજને વાચા આપશે. અને સાથીઓ, મીડિયામાં
આજે કેટલાક લોકોએ મસ્તી કરી છે એમને પણ ત્રણ વાત કહી દઉં, બરાબર યાદ રાખજો. આ જિગ્નેશ મેવાણી છે, પૃથ્વીનો ગોળો ઉલટો થઈ જશે તો પણ કદી આ રહેશે અને બીજેપી સાથે સમાધાન નહીં કરે. આ વાત તમે સમજી લેજો, તમે મીડિયા ગોદી મીડિયા વાળા અંડસન લખી રહ્યા, પણ સમય બદલાતા વાર નથી લાગતી. વક્ત આને દે તુજે બતા દેગે આસમાં, હમ અભી સે ક્યા બતાએ ક્યા હમારે દિલ મે હૈ. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. મારી સાથે નારોળ ગાઓ, લડેંગે તમારે કહેવાનું જીતેંગે, લડેંગે લડેંગે. મોદી આરએસએસ ઓર બીજેપી સમજ લે કે ધરતી અપને આપી નહીં કિસી કે બાપ કી. ઇન્કલાબ જીતાવા.